અમદાવાદમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી સરખેજ નજીક એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થયો। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે। તો જે રીતની ઘટના સામે આવી હતી, એક વ્યક્તિ કે જે ખાડામાં ગરકાવ થઈ ગયો હતો, તો ભારે વરસાદ વહેલી સવારથી આ વરસાદની શરૂઆત થઈ હતી। 10 વાગ્યાની આસપાસ વરસાદનું જોર વધ્યું હતું અને તેના કારણે જે વિસ્તારો છે નીચાણવાળા, ખાસ કરીને ત્યાં પાણી ભરાઈ ગયા હતા। પરંતુ સરખેજમાં જે ઘટના બની, नजीक एक खाड़ो हतो ने त्यां एक व्यक्ति गरकाव थई गयो हतो। अमदावादनी सोला हॉस्पिटलनी बहार पाणी भराया, वरसाद थंभी गयो परंतु पाणी नथी ओसर्या। हॉस्पिटलमां आवता जता दर्दीओ अने सगाओ हैरान परेशान थई रह्या छे। तो हॉस्पिटलनी अंदर जवानो जे गेट छे त्याज ढीचण समा पाणी भराई गया छे, एटले जे दर्दीओ एडमिट कर्या छे तेमना परिवारजनों ने भारी हालाकी भोगवानो वारो आव्यो छे। અડધો કલાક લગભગ સારો એવો વરસાદ વરસ્યો, પરંતુ જે વરસાદ વરસ્યો તેના કારણે જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલનું જે ઇમરજન્સી સારવાર કેન્દ્ર જે આવેલું છે તેની બહારના દ્રશ્યો કે જ્યાં વરસાદ બંધ થયે લગભગ 1 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને જે પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। શબ્દોથી વર્ણવાની જરૂર નથી, પરંતુ હોસ્પિટલમાં પહોંચવા માટે બહારની તરફ જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારની હાલત જોવા મળી રહી છે, ખૂબ જ દયનીય સ્થિતિ માત્ર અડધો કલાકના વરસાદમાં પણ થઈ છે। વરસાદ બંધ થયાના 1 કલાક બાદ પણ જે પાણી છે તે સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદરથી હજી સુધી ઉતરી શક્યું નથી। જે લોકો છે જે અંદર સારવાર માટે જઈ રહ્યા છે તેમને પણ સમસ્યા પડી રહી છે, અંદરથી બહાર આવવા માટે પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે લગભગ ઘૂંટણ સમા પાણી જે છે તે કમ્પાઉન્ડની અંદર ભરાઈ ચૂક્યા હતા। ધીરે ધીરે હવે જોકે પાણી જરૂરથી ઉતરી રહ્યું છે અને અત્યારે લગભગ પાણી જે છે લગભગ ઉતરવાની શરૂઆત થઈ છે, પરંતુ વરસાદ વરસ્યાના બંધ થઈ ગયાના 1 કલાક સુધી પણ આ પ્રકારની પરિસ્થિતિ સોલા હોસ્પિટલની અંદરનું જે કમ્પાઉન્ડ છે ત્યાં જોવા મળી રહ્યું છે। તાત્કાલિક સારવાર કેન્દ્ર છે અને એની બહારની તરફ જ આ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે સતત જે કાર્યવાહી વરસાદની પહેલા કોર્પોરેશન તરફથી કરવામાં આવતી હોય છે, પરંતુ એ કાર્યવાહી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે ન માત્ર સોલા સિવિલની બહાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ અમદાવાદની વિવિધ જગ્યાઓ ઉપર જે અડધો કલાક વરસાદ પડ્યો છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।